સુપ્રભાત સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે। હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે। હાલ એક વરસાદી ટર્ફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે। 25 થી 26 ઓગસ્ટ સુધી એક વરસાદી સિસ્ટમ બનશે। બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે। એક વોલમાર્ક લો પ્રેશર પર ટ્રોપિકલ સ્ટ્રોમ બનશે। સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। તાપી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી। દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે। સાબરકાંઠાના પોશીના પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર। પોશીના, લાંબડિયા, દિલવાડા, કોઠોડા જેવા વિસ્તારમાં વરસાદ નોંધાયો। ખેડૂતોના વાવેલા પાકને નવજીવન મળ્યું। વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। સાબરકાંઠા જિલ્લાના સાર્વત્રિક વરસાદ। હિંમતનગર, ઈડર, પોશીનામાં સહિત વરસાદ। ઈડર શહેરના અનેક ગ્રામ્ય પંથકોમાં વરસાદ। ચોમાસુ પાકોને નવું જીવનદાન। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। મેઘરજ અને ધનસુરા તાલુકામાં વરસાદ। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધનસુરાના બુટાલ, શક્તિનગર, શાંતિપુરા, કંપામાં વરસાદ। બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ। અંબાજી અને દાંતા પંથકમાં વરસાદી માહોલ। અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદનું આગમન। અમીરગઢના ઇકબાલગઢ ખાતે જ વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ખુશીની લહેર। વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોની હાલત બની કફોડી। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ। નડિયાદ, ખેડા સહિત વિસ્તારમાં વરસાદ। આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી દસ્તક દેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાવનગરમાં લાંબા સમય બાદ વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। ગોગા સર્કલ, રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ। લીંબડિયું, દિવાનપરા, હલુરિયા ચોક વિસ્તારમાં વરસાદ। સુરત જિલ્લામાં વરસાદી માહોલ। બારડોલી અને આસપાસના વિસ્તારમાં વરસાદ। બાબેન, આફવા, ઇસરોલી સહિતના ગામમાં વરસાદ। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। नर्मदा जिला में वहेली सवारथी वरसाद। जिला ना अनेक विस्तारों में वरसाद। केवड़िया, तिलकवाड़ा, गोपालपुरा, बोरीधरा में वरसाद। नर्मदा डेम की जलसपाटी पर सतत વધારો। सतत सरोवर डेम की जलसपाटी में 132 मीटरे पहुंची। नर्मदा डेम की पानी की आवक में 82,000 क्यूसेक। नर्मदा डेम में 59,000 क्यूसेक पानी छोड़ायु। अमदावाद वस्त्रापुर में वरसादी झापटू। एसजी हाईवे साइंस सिटी विस्तार में झापटू। तो इस्कॉन बोड़कदेव में वरसादी झापटू। शीलज, एसपी रिंग रोड विस्तार में वरसाद। जयपुर विस्तार, नानीकोल, नरोड़ा, मणिनगर, ईसनपुर में वरसाद। लांबा विराम बाद वडोदरा में वरसाद। धीमी धारे शहर में वरसादनुं आगमन। वातावरण में ठंडक। वडोदराना शिनोर पंथक में वरसाद। लांबा विराम बाद पंथक में धीमी धारे वरसाद। अवाखल, साधली, सेगवा सहित में वरसाद। रोड रस्ता पर वरसादी पानी वहता जोवा मळ्या। वडोदराना वागोड़िया में वहेली सवारथी वरसाद। वादळछाया वातावरण वच्चे वरसाद। वागोड़ियाना अनेक विस्तारों में वरसाद। भरूच में लांबा विराम बाद वरसाद। शहरना अनेक विस्तार में वरसादी झापटा। शक्तिनाथ, कलेक्टर कचेरी, स्टेशन रोड पर वरसाद। પંચમહાલ જિલ્લામાં વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ। ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર છાંટા સાથે વરસાદી માહોલ। પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ। શંખેશ્વર તાલુકાના લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન। રણોદ, કરસનપુરા, બોલેરો સહિતના ગામોમાં વરસાદ। સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદ। લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। લાંબા સમયના વિરામ બાદ વરસ્યો વરસાદ। વરસાદ વરસતા પાકને મળશે નવજીવન। જુવાર, બાજરી, કપાસ, તલના પાકને નવજીવન। સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। રતનપુર, વઢવાણ સહિતના વરસાદ। જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ। ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર। ચોમાસુ પાકને મળ્યું નવજીવન। લાંબા સમય બાદ મેઘરાજાની થેપધરામણી। વરસાદની શરૂઆત થતાં ખેડૂતોએ લીધો હાશકારો। વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી। વાવેતર બાદ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। आगामी 6 दिवस राज्य में रहेशे वरसादी माहौल। आज समग्र गुजरात में वरसादनी आगाही। लो प्रेशर सिस्टम और वेस्टर्न डिस्टर्बन्स सर्जाता आगाही। अमदावाद, खेड़ा, अरवली, पंचमहाल में आगाही। आणंद और महीसागर में वरसादनी आगाही। अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव में वरसादनी आगाही। सूरत, वलसाड, नवसारी, तापी, डांग, भरूच में आगाही।